તો ધોરાજીના આંબાવાડી વિસ્તારમાં પાલિકા દ્વારા આંબાવાડી વિસ્તારમાં અત્યંત ડહોળું અને દૂષિત પાણીનું વિતરણ કરાયું છે. એટલું દૂષિત પાણી કે પહેલી નજરે જોતા ગટરનું જ પાણી લાગે. પાણીની સમસ્યાઓ વચ્ચે ભાર ઉનાળે આવું દૂષિત પાણી વિતરણ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ. સ્થાનિકોના આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી આવા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે. સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે પણ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. પીવાનું પાણી ન મળતા ના છૂટકે સ્થાનિકોને રૂપિયા ખર્ચી ટેન્કરનો સહારો લેવો પડે છે. અમારે છેલ્લા 6 માસથી અત્યંત દુર્ગંધવાળું, ગંદકીવાળું અને ગંધાતું પાણી આવે છે, જે બાબતે અમે નગરપાલિકાના વોટર વર્ક્સના ચેરમેન, પછી ચીફ ઓફિસર અને ધારાસભ્યને પણ અમે આ બાબતે રજૂઆત કરેલ છે, પણ આનો કોઈ નિવેડો આવતો નથી. અત્યારે ઝાડા ઉલટી અને બીમારી અને ચામડીના રોગ આ પાણીથી થાય છે, તો એ બાબતે યોગ્ય કરવા. રાત્રે પાણી બહુ જ અમારા વિસ્તારમાં, આંબાવાડી વિસ્તારમાં ખૂબ જ ડોળું પાણી આવ્યું હતું, જેથી કરીને માણસને ચામડીના રોગો, બધા દુર્ગંધ ફેલાવે અને ગટરનું જ પાણી આ છેલ્લા 6 મહિનાથી આવે છે અને તે પાણી નગરપાલિકા વાળા કોઈ રજૂઆત કરવા છતાંય પણ કોઈ ગોતી નથી શક્યું. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ માત્ર ઠાલા વચન આપી પોતાની જવાબદારીમાંથી ચટકબારી શોધી લે છે. રોગચાળાના ભય વચ્ચે જીવતી પ્રજાના આરોગ્યની કોઈ ચિંતા અધિકારીઓને ન હોય તેવું લાગે છે. પાલિકાના ચીફ ઓફિસરે પોતાનો લૂલો બચાવ કરતા જણાવ્યું કે ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાને કારણે દૂષિત પાણીનું વિતરણ થતું હતું, પરંતુ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સમારકામ કરવામાં આવ્યું છે. એક ફિલ્ટર પ્લાન્ટમાં ખામી સર્જાતા તાત્કાલિક ધોરણે રિપેર કરાવી ક્લોરિનેશનથી ફટકડીથી ચોખ્ખા પાણીનું વિતરણ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવેલ છે. આ ખામી સર્જાતા અમુક અંશે ક્યાંક ડોળા પાણીનું વિતરણ થયેલું હતું, જેને તાત્કાલિક ધોરણે ધોરાજી નગરપાલિકા તરફથી સ્વચ્છ અને ચોખ્ખા પાણીની વિતરણ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવેલી છે.